નમસ્કાર, આપ જોરા છો ગુજરાતી મનપસંદ ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક અને હું છું આપની સાથે ફાલ્ગુની. સૌથી પહેલા વાત કરીશું ઉમેદવારોના નામાંકનની. તો ભાવનગરથી ભાજપના પૂર્વ અધ્યક્ષ જીતુ વાઘાણી ઉમેદવારી પત્રક ભરવા જઈ રહ્યા છે. રેલી યોજી જીતુ વાઘાણી ઉમેદવારી પત્રક ભરવાના છે. ભાવનગર પશ્ચિમ બેઠક માટે ભાજપે જીતુ વાઘાણી પર વિશ્વાસ મૂક્યો છે અને તેમને ટિકિટ આપી છે. તો ભાજપની પહેલી 160 ઉમેદવારોની યાદી જાહેર થઈ ગઈ છે અને જેમાંથી ભાવનગર પશ્ચિમ થી જીતુ વાઘાણીને ટિકિટ આપવામાં આવી છે અને આજે તેઓ ફોર્મ ભરવાના છે. ભાવનગર પશ્ચિમ માટે જીતુ વાઘાણીને ટિકિટ છે. રેલી કરી સમર્થકોના સમર્થન સાથે કાર્યકર્તાઓને સાથે લઈને જીતુ વાઘાણી ફોર્મ ભરવા જવાના છે. રેલી યોજી જીતુ વાઘાણી ઉમેદવારી પત્રક ભરવાના છે. ભાવનગર પશ્ચિમ માટે ભાજપે ટિકિટ આપી છે. 14 તારીખ સુધીમાં સૌએ ઉમેદવારી પત્રક ભરી દેવાના છે. કારણ કે ભાવનગર જે છે પહેલા તબક્કાના મતદાનમાં આવે છે, તો તેના માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર છે. જે પહેલા ગઈકાલે જ ભાજપની યાદી જાહેર થઈ ગઈ હતી અને આજે જે તમામ ઉમેદવારો છે એ તેમના ઉમેદવારી પત્રક ભરવા જઈ રહ્યા છે. વાજતે ગાજતે કાર્યકરો અને સમર્થકોને સાથે લઈને જીતના વિશ્વાસ સાથે ભાજપના જે તમામ નેતાઓ છે ફોર્મ ભરવા જઈ રહ્યા છે. અને હાલ સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે. પશ્ચિમ જે બેઠક છે જીતુ વાઘાણીને રિપીટ કરવામાં આવ્યા છે. સતત બીજી વાર તેમને ટિકિટ આપવામાં આવી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ જીતુ વાઘાણી રહી ચૂક્યા છે. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં શિક્ષણ મંત્રી તરીકેની જવાબદારી પણ જીતુ વાઘાણીએ નિભાવી છે અને તેમના કામને જ જોતા પાર્ટીએ ફરીવાર તેમના પર વિશ્વાસ મૂક્યો છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના જે મંત્રીઓ રિપીટ થયા છે તેમાં જીતુ વાઘાણીનું પણ નામ છે. સતત બીજી વાર તેઓને ટિકિટ આપવામાં આવી છે અને હવે ભાવનગર પશ્ચિમ બેઠક માટે તેઓ ઉમેદવારી કરવા જઈ રહ્યા છે. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા બ્રિજેશ દોશી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. બ્રિજેશ, ભાજપના પૂર્વ અધ્યક્ષ અને દિગ્ગજ નેતાઓમાંથી એક જીતુ વાઘાણી આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે, તો હાલ કેવો માહોલ છે, કેવી રીતે તેઓ રેલીની બધી તૈયારીઓ કરી રહ્યા છે? ફાલ્ગુની, હાલ જે છે તે તેમના નિવાસસ્થાને પૂજા અર્ચના કરીને બહાર નીકળ્યા છે. સવારનું જે દિનચર્યા છે તેમની, તે દિનચર્યાનું પાલન જે છે તેઓ સતત કરતા રહ્યા છે અને પોતાના નિવાસસ્થાને જે છે જે લોકો કાર્યકરો આવ્યા છે તેમને પણ મળી રહ્યા છે. આજે તેઓ ફોર્મ ભરવા છે તે પહેલાં કાર્યકર્તાઓની સાથે મુલાકાત અને કાર્યકર્તાઓને તેઓ મળી રહ્યા છે. તેમને શુભેચ્છાઓ જે છે તે આપવામાં આવી રહી છે. તેમને શુભેચ્છા આપવા માટે કાર્યકર્તાઓ પહોંચ્યા છે, એટલે હજુ વાર છે. ફોર્મ ભરવાનો જે સમય છે તે વિજય મુહૂર્તમાં તેઓ ફોર્મ ભરશે 12:39 કલાકે. પરંતુ દિવસનું જે તેમનો નિત્યક્રમ હોય છે તે શરૂઆત તેમણે કરી દીધી છે અને તે ક્રમની શરૂઆત થઈ ચૂકી છે. થોડી વારની અંદર તેઓ જે છે સભા માટે પહોંચશે અને સભા કર્યા બાદ તેઓ જે છે ફોર્મ ભરવા પહોંચવાના છે. પ્રજાના આશીર્વાદ મેળવી અને ફોર્મ ભરશે, એટલે વિજય મુહૂર્તની અંદર તેમનો ફોર્મ ભરવાનો કાર્યક્રમ છે. પણ હાલ તેમનો દિવસ શરૂ થયો છે. ચૂંટણીના સમયે હંમેશા નેતાનો દિવસ મોડો ઉગતો હોય છે, કારણ કે મોડી રાત સુધી બેઠકો ચાલતી હોય છે, કાર્યકર્તાઓ મળવાનું હોય છે અને તે રીતે તમામ સમીકરણો પણ ગોઠવવાના હોય છે. વિસ્તારની અંદર સ્થાનિક મુદ્દાઓ સાથે સ્થાનિક સમીકરણો ખૂબ સાચવવા જરૂરી હોય છે, એટલા માટે સવાર જે છે નેતાઓની મોડી પડતી હોય છે. આજે તેમનો સમય જે છે 11 વાગ્યાનો સભાનો સમય છે અને થોડી વારની અંદર તેઓ ઘરેથી નીકળી અને સભા સ્થળે પહોંચશે. સ્થાનિક સમગ્ર નેતૃત્વ જે છે તે હાજર રહેશે, એટલે કે ભાવનગર શહેરના જે આગેવાનો અને કાર્યકર્તાઓ છે તેમની સાથે રહેશે અને ત્યાં તેઓ જનસભાને સંબોધન કરશે અને ત્યારબાદ ફોર્મ ભરવા જશે. પરિવાર સાથે તેઓ ફોર્મ ભરશે. પૂર્વ અધ્યક્ષ તેઓ રહી ચૂક્યા છે, વર્તમાન શિક્ષણ મંત્રી છે અને વધુ એકવાર ભાવનગર બેઠક ઉપરથી જીત માટે તેમનો દાવો રહ્યો છે અને સતત લોકોની વચ્ચે રહેતા નેતાઓમાંના એક નેતા જીતુ વાઘાણી જે છે આજે ફરી એકવાર ફોર્મ ભરવા જઈ રહ્યા છે. જી બ્રિજેશ, આભાર આપનો માહિતી આપવા બદલ. તો શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક માટે ઉમેદવારી ફોર્મ 12:39 વિજય મુહૂર્તમાં ભરવાના છે. જે પહેલા તેઓ એક સભાને પણ સંબોધન કરવાના છે. સમર્થકોને અને ભાવનગરની જનતા જે છે તેમના મતદારો છે તેમને સંદેશ આપશે અને બાદમાં તેઓ ઉમેદવારી પત્રક ભરશે. તો આ દ્રશ્યો આપ ભાવનગરથી જોઈ રહ્યા છો. જીતુ વાઘાણી તેમના શુભેચ્છકો અને સમર્થકોને મળી રહ્યા છે. સવારે તેમણે સૂર્યદેવને અર્ધ્ય આપી પૂજા અર્ચના કરી ભગવાનના દર્શન કરી અને તેમના દિવસની શરૂઆત કરી હતી.